નવલકથાનું નામ અશ્રુ ઘર નવલકથાકારનું નામ રાવજી પટેલ પ્રકરણ નંબર નવ તલાટી ગયા ઘરમાં નારણ આવ્યો સત્યને એના બાપુજી બોલાવતા હતા ગયો જો ભાઈ નિશાળના માસ્તરની બદલી કરાવવા પેલા તલાટી આવ્યા હતા તું કેળવણી ખાતાના ઉપરી સાહેબને ઓળખે છે ને તે ભાઈ એક દાડો તાલુકે જઈ આવીશ એમની જોડે બાપુજીની આ વાત સત્યને ગમી નહીં હું કોઈને ઓળખતો નથી અને ઓળખતો હોઉં એટલે મારે આવા કામમાં એની ઓળખનો ગેરલાભ લેવો સત્યની વચ્ચે જ તે બોલ્યા ગેરલાભ ક્યાં છે આ તો છોકરાને ખૂબ પીટે છે હું નહીં જાઉં અને મને એમાં રસ નથી મારું એમાં કામ નહીં તમાકુના વેપારીની ગાડી આવી એટલે વાત ત્યાં જ અટકી સત્યના બાપુજી આ વર્ષે તમાકુની દલાલીમાં રસ લેવા માંડ્યા હતા વાત વાતમાં એ પત્નીને કહેતા પણ ખરા આ વર્ષની સઘળી દલાલી સત્ય માટે છે સત્યે એમને આ રીતે સંભળાવી દીધું એટલે એમની આંખ બદલાઈ પણ બહાર ગામ જતી વખતે રામાયણ કરવાનું માંડીવાળી તે તૈયાર થવા લાગ્યા જતા જતા કહેતા ગયા ગામમાં તમાકુ ભરવા ખટારા આવવાના છે એટલે એનું વજન કરજે બીજું ના થાય તો તમાકુનું વજન કરવામાં અડધો દિવસ ગયો એ કામ પરવાર્યા પછી એને સળેખમ વળગી બેઠું બપોરે ઘરના બધા સુરભીની બાધા કરવા માટે ઉમરેઠ ગયા ત્યારે મોટાભાઈએ વજનનો હિસાબ કરવાનું પણ સોંપ્યું એટલે તો એ વધારે કંટાળ્યો બાએ ઢેબરા કરી રાખ્યા હતા તે ખાઈને એ તળાવ પર લટાર મારવા નીકળી પડ્યો વડ નીચે લાલા કાકાની વૃદ્ધ મંડળી ગપ્પે ચડી હતી વચ્ચે પરસ્પર તાળીઓ અપાતી અને થૂંક ચોંટેલા અવાજો પાળ પર પથરાતા તો પાછા કોઈ સાંભળી જશે ગઈડે ગઢ પણ કરતાકને ભજનમાં માન અપાય છે એવું શાંત પડી જતા સત્ય ત્યાં ગયો એને વૃદ્ધત્વને તટસ્થ રીતે માણવાની એક પ્રકારની લિજ્જત આવતી આય બેસ તારા અમદાવાદમાં અમારા જેવા ભેગા થાય છે કદી કેમ નહીં ગામ હોય ત્યાં ગરડા તો હોય જ ને ગોમ હોય ત્યાં ગયડા નહીં પણ ઢેડવાળો હોય એમ કે ખરપા વાઘજી ખડખડ હસી પડ્યા તારે શું અમે તો ઢેડવાળો કહેવાયે જોને ને માયાની વાતમાંથી ઊંચા નથી આવતા આ તારો લાલો કાકો ભ્રહચારીની વાતો કરે છે પણ એની મૂછોમાંય પોણી વરે છે તે લે વાઘજી એને એમ શું કરવા કે છે કંઈ બીજી વાત કર સતી ભજન બજન ગાતા આવડે છે કે લે હુકો પીશ કે ને અર્જણે હુકો ધર્યો રહેવા દે એને વ્યસને ના ચડાવતો જુઓ ને કાકા તમાકુ તુલવા ગયો એટલામાં તો સળેકમ થઈ ગયું તો પછી પીવું તો તો ખરી વાત છે તારો કાકો તો કહે છે માયાનું લુગડું ને તમાકુની પાંદ હરખા ને હસી પડ્યા સત્યને થયું હજી આ લોકો તૃપ્ત નથી થયા પોતે આ મંડળીમાં ભળી શકતો નથી એનો પણ એને ખ્યાલ આવ્યો આ જમાત એમના વિષયમાં જ મગ્ન છે રહે છે પોતે જ્યારે જ્યારે એમની પાસે જાય છે ત્યારે એ લોકો એનું સાધન બનાવી દે છે તેમ છતાં એને ગમ્યું વૃદ્ધ મનુષ્ય વ્યસનનો નિકટનો મિત્ર બની જાય છે રામાયણ મહાભારતની વાતમાંથી ક્યારે એ લોકો સદૈવંત સાવળિંગાની વાર્તા પર આવી બેસશે એ કહેવાય નહીં ક્યારેક તો સત્યની ઉપસ્થિતિને પણ તેઓ ગણકારતા નહીં અને પોતપોતાની રંગકથાને વર્ણવતા સત્યે જોયું આ લોકો જેમાંથી પસાર થઈને અહીં આવ્યા છે ત્યાં પાછા જવા ઈચ્છે છે ઘેર ગયો લખ્યું મઠાર્યું ચાદર ઓઢીને સુવાનો ડોળ કર્યો ખૂણામાં કુદાકુદ કરતા ઉંદરો તરફ ધ્યાન ગયું ઉઠ્યો વાડામાં જઈ રમતીને પાણી પાયું એના ગળે બાંધેલી નાની ગુગરમાળ સૂર્યા કહેતી હતી રમતી પૂર્વજન્મમાં કશીક સગી થતી હશે એને બંધન મુક્ત કરી એટલે ઠેકડા મારતી મારતી એ વાળાના છેડા સુધી પહોંચી ગઈ ત્યાંથી ઠેકતી ઠેકતી સત્યની ચોફેર ગોળ ગોળ ફરવા લાગી સત્ય પથ્થર પર ચૂપ થઈને બેઠો એ સત્યને મનાવતી હોય એમ એનું મોં સૂંઘવા લાગી એ થઈ ગયો રમતીને બાંધી દીધી ઉમરેટ ગઈ હશે રમતીના મોં આગળની ડોલ લેવા નીચે વળ્યો એણે ફરીથી મોં સૂંઘવાનો પ્રયત્ન કર્યો મોટાભાઈના ઘર તરફ એનાથી જોવાઈ ગયું મેડીની બારી અધખુલી હતી અંદર કોઈક ઉભું હોય એવું લાગ્યું એ મોટાભાઈના ઘર તરફ ગયો રસ્તામાં અહેમદ મળ્યો સત્ય તું ઉજાણીએ નથી ગયો ના સળેખમ થયું છે અને મને ઉજાણી જવાનું ગમતું નથી સત્ય એના માથા પરના પોટલાને જોઈ રહ્યો એમાંથી બે ચાર મરચાં કાઢ્યા આટલા જ ચાલને દોસ્ત વાળીએ બીજું શાક પણ આપીશ અને મારે તને એક અજીબ વાત કહેવી છે તને કામ લાગશે હજી કુંવારો છે એટલે અહીં જ કહી નાખ ને હું પછી આવીશ ત્યાં અત્યારે તો જબ્બર સળેખમ થઈ ગયું છે પછી પાછો આવા બહાના બતાવીશ ચાલ કહું છું અરે સત્યા તારા મોટાભાઈની સાડીનો તમે તને પૂરો પરિચય ખરો કે જોજે ખોટું લગાડતો છોકરી મુક્ત છે અચ્છા ત્યારે જવું બહાર લાગે છે ને અહેમદ ચાલ્યો ગયો રતિલાલને આવતો દીઠો એટલે સત્ય લીમડાની આડમાં ઉભો રહ્યો પાછો તે દિવસની માફક પત્ર લખાવવા લઈ જઈને માથું પકવશે નક્કામો એના ગયા પછી સત્ય મેળી પર ગયો ખાટલામાં સૂર્યા લઘર વઘર પડેલી ઓશિકું ખાટલા નીચે પડી ગયેલું અંગ પરની અસ્તવ્યસ્તતા જોઈને સત્યને લાગ્યું હજી આ ઘોરે છે ભીની જગ્યામાં કોઈ કૂતરું ભીની જગ્યામાં કોઈ કૂતરે બોર્ડ કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હોય એવું દેખાતું હતું સત્યની છીંકથી સૂર્યા પણછની જેમ કંપી કેમ તું ઉજાણીએ નથી ગઈ સત્ય ખાટલા પર બેઠો એ તમે નાહવું પડશે હવે તમારે સૂર્યાએ શરીરની કંપનોને વ્યવસ્થિત કરવા માંડી ઓહો એમ વાત છે કંઈ નહીં હું તને ક્યાં આડ્યો છું તને અડું હું તો અભડાવું ને આ તો ખાટલા પર બેઠો છું અને કાષ્ટ તો પવિત્ર હોય છે પવિત્ર મનમાં અને મનમાં બબડીને સૂર્યાએ મોં બગાડ્યું મારું આગમન તને ગમ્યું હોય એવું મને ન લાગ્યું પણ હું જાણતો જ નહોતો તું અહીં હશે તો પછી કેમ આવ્યા તમે છો કે નહીં એ જોવા મને સળેખમ થયું છે મને નથી જોઈ તમે મને ને સત્યે છીંક ખાધી આ એકાંત છે એ જોવા આવ્યા હશો ના એને જોવાનું નથી અનુભવાય છે અને સૂર્યાના કબજાના બે બટન જોઈને તે હસ્યો શું હસો સૂર્યા એ તમે છો સૂર્યાએ પોતાની રીતે એનો અર્થ કર્યો તો પછી એમ કહો ને સૂર્યવંશી જોડે સંબંધ બાંધવા આવ્યા છો પણ આજ મુહૂર્ત નથી સાધુ પુરુષને મન પવિત્ર શબ્દ મોટો હોય છે એ ભૂલી તો નથી ગયા ને મને સળેખમ થયું છે ભાભીએ બામની શીશી ક્યાં મૂકી છે મારી મોટી બેનને ભાભી કહીને તમે મને એમનાથી જુદી કેમ પાડો છો એ મારી ભાભી નથી થતી બેન છે તું મને સંબંધનું જ્ઞાન ન આપીશ ચાલશે મારે બામ જોઈએ છે વધારે માથું ચડે એ માટે હું અહીં નથી આવ્યો તમે મારી સાથે તું અને તમે એમ બે વચનોમાં કેમ વાત કરો છો એની સ્પષ્ટતા પહેલા કરો હું મારી ભાભીની બહેનને શું કહું મને મારા એક વિદ્યા પ્રોફેસર યાદ આવે છે એ તારી જ એમ શબ્દ શબ્દની સ્પષ્ટતા માંગતા હતા એક દિવસ એક વિદ્યાર્થીએ એમને વર્ગમાં સવાલ પૂછ્યો સાહેબ તમે નવમા ધોરણથી પીએચડી છો કે એમ થયા પછી ત્યારે એમણે મારી જોડે પીએચડી શબ્દનો અર્થ માગ્યો મેં કહ્યું ડોક્ટરેટની ડિગ્રી માટે એ અક્ષર સમૂહ છે તો કે મૂર્ખ એ મને ખબર છે પણ આ ભાઈ નવમા ધોરણથી હું પીએચડી છું એ પૂછે છે એ પીએચડી નો અર્થ શો મેં એમને અમે વિદ્યાર્થીઓએ નવો કરેલો અર્થ વ્યંઢળ જે અર્જુનના અજ્ઞાતવાસ દરમિયાન એને માટે મહાભારત કાલે યોજ્યો હતો તે ઉપનામ આપવું પડશે તારી બુદ્ધિ અનુસાર તું મને એ કહે તો મને સ્વીકાર્ય છે પણ મારે તું અને તમે કયા કયા સંદર્ભમાં તને કહેવું પડે છે તે પણ ત્યારે સમજી લેવું જોઈએ હું જ્યારે તારું સન્માન કરતો હોઉં છું ત્યારે તને તમે કહું છું અને જ્યારે મને તારા પર ધિકાર વછૂટે છે ત્યારે તારા માટે એક વચનમાં પ્રયોગ કરું છું એટલે અત્યારે તમે કઈ લાગણીથી મારી સાથે વાત કરો છો સૂર્યા તું મને ચીડવવા મગ્ન છે પણ ખબર છે મને સળેખમ થયું છે એમાં મૃત્યુ નહીં થાય થાય તો તારે શું મારી માને પુત્રની ખોટ પડે તારાથી ઉઠાય ના તો મને બતાવીશ કે બામ ક્યાં મૂક્યો છે વાત બદલો નહીં તમે મને ધિકારો છો કે અત્યારે તો મને તારા પર ધિકાર નથી અત્યારે તો મને તારા પર ધિકાર પણ નથી કે અધિકાર પણ નથી તો પછી મને તમે તું કેમ કહો છો તમે મને બામ આપો સૂર્યા ઉઠી આટલી બધી ચર્ચા કરીને થાકી ગયો હોય એમ સત્ય ખાટલામાં લાંબો થયો એને કપડાં ઠીક કરતી જોઈને એણે આંખ ફેરવી લીધી ચણિયા અને કબજા નીચેનો ખુલ્લો ગોરો પ્રદેશ એને અત્યંત આકર્ષક લાગ્યો અત્યાર સુધીની બધી કડવાશનો જે મનમાં સંગ્રહ થયો હતો તે બધી ઓસરી ગઈ ભીત પર ટાંગેલા આયનામાં મોં જોવા એ નીચી વળી ત્યારે એનાથી બોલ્યા વગર ન રહેવાયું રૂપાળા લાગો છો વધારે સજ્જ ન કરશો કંઈક સેવા કરતા શીખો મારું સન્માન કરો છો ને પાછા સેવાની અપેક્ષા રાખો છો એનો લહેકો સાંભળીને સત્ય બેઠો થઈ ગયો હા અમસ્ત તો કઈ સેવાનું નથી કહેતો હું આશીર્વાદ આપીશ તને માથામાં કાંસકો મારતા મારતા એને પાછળ જોયું બહુ ફળવાની ખરી આશીશ કેમ ન ફળે હું તારા તમારા કરતા નહીં નહીં તોય વર્ષ મોટો હઈશ મને તો એમ હતું કે હું તારી પાસે સળેખમની વાત કરીશ કે તરત જ તું રઘવાઈ રઘવાઈ થઈને જાતે બામ ઘસી આપશે ઉકાળો બનાવી દેશે ખબર છે મોટી બેનના દિયરનું કામ કરવા માટે તો કુમારિકાઓ વ્રત કરે છે એ કેમ ઉઠ્યો એ પોતે ન સમજી શક્યો પાછો ખાટલા પર બેસી ગયો ખાટલા પાસે પડેલી ટોપી લઈને એને માથા પર મૂકી સૂર્યા પાસે ઉભો જો કેવો લાગુ છું સૂર્યા હેપતાઈ ગઈ કંઈ બોલી નહીં બે કદમ ભયથી પાછી હટી ગઈ કેમ દૂર જાય છે શરમ આવે છે આમ તો પાછી કહે છે હું તમારી મૈત્રી ઈચ્છું છું એણે આયનામાં જોયું જોરથી હસ્યો આયનામાં પોતે સાવ રોચા જેવો દેખાતો હતો બજાણિયાના છોકરા જેવો પેલો પણ આવો જ લાગે છે નહીં કબાટમાં શીશી શોધવાને બાને ખોળમખોળા કરતી હતી મોટા ભાઈ તો ટોપી નથી પહેરતા પાછો ક્યાંથી શોખ જાગ્યો એમને તમાકુના વેપારમાં એ ટોપી પહેરતા થઈ જવાના ને હસ્યો કબાટ પાસે જઈ સૂર્યાના માથા પર ટોપી મૂકી દીધી અને એ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે તે પહેલા તો એની પકડીને સૂર્ય ચૂસ્તો હોય એવું કશું કરી લીધું ને એ કઈ બોલે તે પહેલા સળસડાટ મેળી ઉતરી ગયો એ ચોકમાં આવી ઊભો એના વક્ષમાં સહસ્ર અશ્વોની હેષા પ્રવેશી ગઈ હતી મનમાં